ટાઈમ આપેલો તો માન છે, બધી માહિતી કીધી હતી કે માં આપણી પાસે હોય છે તો શું શું થાય છે, એ માના લીધે આપણને બધા દૂર થઈ જાય છે એવું કહેવામાં આવ્યું હતું. આપણને એ માં જ હોય છે જે આપણું ટેન્શન લેતી હોય છે, જે આપણી ચિંતા કરતી હોય છે, આપણી સંભાળ રાખે છે, કાળજી લે છે, એવું બધું એમાં કીધું. હવે આગળ જુઓ, તમે ચોપડી તમારા વિડીયો જુઓ, તે ચોપડી ખોલી બેસવાનું છે તો જ ખબર પડશે. જો તમે ચોપડીના પેજ નંબર 22 ઉપર આપણને શું આપ્યું છે તો કે પાઠ 5 એક મુલાકાત. તો કે આ એક મુલાકાત, આ કોઈ લેખકે લખેલું નથી, કોઈ વસ્તુ નથી, આ શું છે, એક અહેવાલ. કોને કહેવાય અહેવાલ? તો કે જે આપણે ગમે તે વસ્તુ ઉપર લખીએ ને એને કહેવાય અહેવાલ. તો આપણે પાછળથી અહેવાલ લેખન જોવાના જ છે, હું તમને તો પણ માહિતી આપું. અહેવાલ કોને કહેવાય? તો કે જો તમને એમ કીધું હોય કે તમે ગમે ત્યાં મુલાકાતે ગયા હોય તેની વિશે લખો, આપણે જે આપણા થકી બીજાને જણાવીએ ને એને શું કહેવાય? અહેવાલ લખન. એ વિશે જે આપણે લખીએ ને તેને, કારણ કે આપણે આપણા મિત્રને લખીને જણાવતા હોય કે હું અહીંયા ગયો હતો, આમ ગયો હતો, અહીંયા ગઈ હતી, એ બધું શું કહેવાય? અહેવાલ લખન કહેવાય. એને શું કહેવાય? અહેવાલ લખન. પત્ર લેખન એ અલગ કહેવાય, અહેવાલ લેખન એ અલગ કહેવાય. પત્ર લેખન કોની માટે લખવામાં આવે છે? જેની પાસે આપણે કારણ કે ગટર વ્યવસ્થાની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખો, આને કહેવાય પત્ર લેખન. એમાં શું આપણે જણાવવાનું? પણ આ વ્યવસ્થા છે તો આમાં તમે આ વસ્તુ કરી આપો એને એટલું જણાવો. અને આ અહેવાલ લેખન કોની કહેવાય? તો આખું વિગતવાર જણાવવાનું હોય એને શું કહેવાય? અહેવાલ લેખન. તમે મેળામાં ફરવા ગયા હતા તો એની વિશે જણાવો, આ બધું આવે એને શું કહેવાય? અહેવાલ લેખન. તો આપણને અહીંયા શું આપ્યું છે? એવો અહેવાલ આપ્યો છે. શું આપ્યું છે? અહેવાલ. એક મુલાકાત, આખો પાઠ સ્વરૂપે આપણને આખો અહેવાલ આપેલો છે. તમે બધા ભણી જ ગયા છો, બધું અહેવાલ લઈને તમે આગળ સાતમામાં જોઈને આવેલા છો, તો પણ આપણે પાછળ શીખવાના છે. અને અત્યારે આપણે આ જોઈએ પાઠ 5 એક મુલાકાત. એના લેખક નથી એટલે શું આપ્યું છે આપણને? સંકલિત, એટલે કે ગમે એ ઉપરથી માહિતી લઈને તમને આપવામાં આવી છે. અને પ્રકાર શું કયો છે? સાહિત્ય પ્રકાર અહેવાલ. હવે જોઈએ આપણે ચોપડીમાં. ચલો ચોપડીમાં જોવો, પેજ નંબર 22 ઉપર આ સંકલિત પાઠમાં મુલાકાત લેખનનો એક નમૂનો આપેલ છે. જો મેં તમને કીધું એમ મુલાકાત જે ગમે ત્યાં મુલાકાત કરી છે એનો એક નમૂનો આપેલો છે. અહીં ગુજરાત રાજ્યની વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન છે. જો ગુજરાત રાજ્યની વિધાનસભાનું, તો કે ગુજરાત રાજ્યની વિધાનસભા છે ને એનું આપણને વર્ણન આપ્યું છે, એની મુલાકાત લીધેલી છે એનું વર્ણન આપ્યું છે. આ પ્રકારનું મુલાકાત વર્ણન અહેવાલ લેખન તમે પણ કરી શકો છો. તો મેં તમે કીધું આવું આપણે મુલાકાત ગમે ત્યાં કરી હોય તો એનો અહેવાલ પણ આપણે લખી શકીએ છીએ. જો કે આપણે ગમે ત્યાં મેળામાં ગયા હોય તેમનું આપણે જાઓ, તો મંદિરે જાઓ છો, એ બધા વિશે તમે લખી શકો છો. દિવાળીની રજા કે ઉનાળાની રજામાં જાઓ, સાતમ આઠમમાં જાઓ, એ બધું આપણે લખી શકીએ છીએ અહેવાલ લેખન કરીને. હવે જો પાઠની શરૂઆત કરીએ, અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યું. જો શું કે છે કે અમારી શાળાના જો અહેવાલ લેખન એવી વસ્તુ છે, આમાં છે ને કોઈ આપણને પત્રમાં કેમ આપણે લખીએ એડ્રેસ, આ બાજુ જેને લખવાનું હોય એનું એડ્રેસ, એનું નામ, એવું આમાં લખવામાં આવતું નથી. આમાં શું લખવાનું આવે છે? સીધું ચાલુ કરી દેવાનું. આપણે ઉપર તારીખ હોય તારીખ મારીને અંદર સીધું ચાલુ કરી દેવાનું આવે છે. આમાં કોઈ વસ્તુ નથી, આ માનવને સ્ત્રી એવું કોઈ વસ્તુ લખવાની અનુમતિ નથી અહેવાલ લેખન. જો એટલે આપણે સીધું ચાલુ કરી દીધું છે કે આપણી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. જો શાળામાંથી ગુજરાત વિધાનસભા ગૃહની, મેં તમે કીધું શાળામાંથી એક પ્રવાસ સ્વરૂપે વિધાનસભા ગૃહની મુલાકાતે લઈ જાય છે. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યું. જો ગાંધીનગર શું છે? ગાંધીનગર આપણી વિધાનસભા આવેલી છે. અને ગાંધીનગર શું કહેવાય છે? તો ગુજરાતનો પાટનગર અથવા તો રાજધાની કહેવાય છે. તમે જાણો છો, તમારા સામાન્ય જ્ઞાનમાં આવે છે, સમાજમાં આવે છે, એટલે જાણો છો ગાંધીનગર શું છે? આપણા ગુજરાતની રાજધાની અથવા તો પાટનગર છે. તો ગાંધીનગર શું કરવા જાય છે? ગાંધીનગરમાં આપણી વિધાનસભા આવેલી છે. તો કે રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. તો રસ્તા એટલે જ્યાં એ લોકો બસમાં જતા હતા ત્યાં ગાંધીનગર શહેર વિશે બસમાં એ લોકો જે વિદ્યાર્થી હતા એને એના શિક્ષકે માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. જો શું કે છે ગુજરાતની સ્થાપનાના શરૂઆતમાં, એટલે તો હવે શું કીધું છે કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં. તો ગાંધીનગર વિશે શું માહિતી? તો ગાંધીનગર એક ફરવાલાયક સ્થળ પણ છે. ગાંધીનગર એને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ગ્રીન સિટી શું નામ કહેવાય છે? કારણ કે હરિયાળું નગર એટલે કે લીલું સમનગર છે, એટલે આવી એને માહિતી આપી. ટૂંક
ગાંધીનગર શહેરની રચના અજરસ પ્રમાણે દેવી છે. તો શું છે કે તો કે ગાંધીનગર શહેરની રચના અજરસ પ્રમાણે દેવી છે, એટલે કે ગાંધીનગરની જે રચના કરી મેં તમને કીધું એને ગ્રીન સિટી કહેવામાં આવે છે. એમ ફરવા લાયક આખું સ્થળ બનાવેલું છે અને સરસ બનાવેલું છે સ્થળ, એટલે કે અજરસ પ્રમાણે એટલે કે નવાઈ પ્રમાણે દેવી. ઓકે, જો તમે અજરસ જોઈ લીધું કે નવાઈ પ્રમાણે દેવી છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલ છે. ઓકે, શું કહે છે તો કે આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલ છે. 30 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. શહેરની સડકો પહોળી અને સ્વચ્છ છે. સડક એટલે કે પાકો બાંધેલો રસ્તો ધોળીમાં, જે આપણે આ તમે હાઈવે ઉપર જાઓ છો ત્યાં કેવા પાકા રસ્તા બાંધેલા છે, તો એ પાકો બાંધેલો રસ્તો એટલે કે સડકો પહોળી અને સ્વચ્છ, એટલે કે પહોળી એટલે વધુ જગ્યા પ્રમાણમાં છે અને સ્વચ્છ એટલે કે કચરાવાળી કે ગંદી છે નહીં. તેમજ કથી જ સુધી એમ કક્કાવાળી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે. જો મેં તમને કીધું એમ કથી જ સુધી એમ કક્કાવાળી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે. ઓકે, છે ને ગાંધીનગરમાં છે કથી લઈ અને જ કલમ આપણે કલમ આવે છે એમાં કથી લઈ જ સુધીના સાત આડા મુખ્ય માર્ગો છે. એટલે એના આડા જે હાર્ડી છે સાઈડના રસ્તા પડતા આડા રસ્તા, કારણ કે હાઈવે ઉપરથી જાઓ હાઈવે ઉપરથી બીજા અલગ અલગ બધી જગ્યાએ જવાના રસ્તા અલગ અલગ હોય છે. તો કે જે સાત આડા રસ્તા પડે છે એને કથી જ સુધીના નામ આપવામાં આવ્યા છે. જ્યારે જીરો વન ટુ થ્રી એમ એટલે કે 0 1 2 3 ઉભા કુલ 8 માર્ગો છે. જો આડા કેટલા છે 7, ઉભા કેટલા છે 8. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે કથી જ સુધીના આડા 7 માર્ગો છે અને ઉભા કેટલા છે 8. 0 1 2 3 4 એવી રીતના 8 ના 8 એટલે કે 7 સુધીના આવશે. 8 માર્ગો છે. ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે. વૃક્ષો વનમાં જ વૃક્ષો હોય તેવું નથી. જો મેં તમને કીધું કે હરિયાળું શહેર આપણને લાગે છે, એટલે જો આમાં કહેવામાં આવ્યું છે ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો, એટલે ગાંધીનગર શહેર છે ને ત્યાં નકરું વૃક્ષો જ જોવા મળે છે તમને, એટલે કે છે કે વધારો ત્યાં કરે છે. વનમાં જ વૃક્ષ હોય તેવું નથી, ખાલી વનમાં જ હોય તેવું નથી, શહેરમાં પણ આપણે વૃક્ષ વાવી શકીએ છીએ, નગરોમાં પણ ખૂબ વૃક્ષો હોઈ શકે તેની પ્રતીતિ આ શહેર આપે છે. જો શહેરમાં આપણે વૃક્ષો હોય તેની પ્રતીતિ આ ગાંધીનગર શહેરમાં વધુ વૃક્ષો જોવા મળે છે બધા શહેર કરતા. શિક્ષકે અમને એ પણ જણાવ્યું કે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ના શિક્ષકે શું જણાવ્યું હતું કે ગાંધીનગર શહેર, મેં તમને અગાઉ કીધું એના શિક્ષકે જણાવ્યું હતું કે ગાંધીનગરને શું કહે છે ગ્રીન સિટી, હરિયાળું નગર. ગ્રીન સિટી કોને કહેવાય તો કે હરિયાળું નગર. ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર લીલુંતમ શહેર. હરિયાળું એટલે કે જે બધે બાજુ વૃક્ષો જ તમને દેખાય, લીલુંતમ દેખાય એને શું કહેવાય ગ્રીન સિટી. હવે બાજુના બીજું જો તમને અહીંયા નીચે તમને શરૂ ફોટો આપ્યો છે તો કે જુઓ તો ગુજરાતના જો વિધાનસભાનો ફોટો આપેલો છે, તો તમને નીચે દેખાય છે આખો ફોટો આપેલો છે તમને દેખાય છે. હવે જો એની બાજુમાં જો ગાંધીનગર વધુ વૃક્ષો ધરાવનાર શહેર તરીકે જાણીતું બન્યું. આ નગરના મોટા ભાગના લોકો દૂર દૂરથી આવીને વસ્યા છે. આ શહેરની પ્રકૃતિ જેવી છે કે સૌને પોતાના કરી લે છે. ગાંધીનગર રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક રીતે પણ ધમધમતું નગર છે. જો આ પેરેગ્રાફને શું કીધું છે એમાં વૃક્ષો જ એટલા બધા છે ને કે એ શહેર આપણને ગમી જાય અને આ નગરના મોટા ભાગના લોકો દૂર દૂરથી આવીને વસે છે. એટલે કે બીજા દેશમાં હોય ને તો પણ બીજા શહેરમાં હોય તો પણ એ ગાંધીનગરમાં વસવાટ કરવા માટે આવ્યા છે. અને સૌને ગમી જાય એવી પ્રકૃતિ એટલે કે જેનું વાતાવરણ છે, વૃક્ષો બધા છે, તે વાતાવરણ કેટલું સરસ હોય, તે વાતાવરણના લીધે સૌને પોતાના એટલે કે ગાંધીનગરમાં પોતાના કરી લે એવું વાતાવરણ છે. રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક રીતે પણ ધમધમતું નગર છે. સાંસ્કૃતિક એટલે કે જે આપણા પહેલાના જે બધું પ્રાચીન નગરો સાંસ્કૃતિક કાર્યક્રમો કેમ આપણે કરીએ છીએ, પહેલાની વસ્તુઓ બધી એ વસ્તુનો નગર છે. તો હવે આની પછીનું છે એ આપણે આવતા વિડીયોમાં જોશું. આની પછીનો જે પેરેગ્રાફ છે એ પછીનો પાઠ આપણે આવતા